હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આપણે અગાઉના લેક્ચરમાં થિયરી જોઈ ગયા હતા. હવે આપણે આગળ વધીએ તો માનવમાં લિંગી પ્રજનન, અગાઉના લેક્ચરમાં જે જોઈ ગયા હતા સહપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, બરાબર છે. ત્યાર પછી આપણે એની જ અંદરની વાત કરીએ તો ફલનની ક્રિયા, ફલનની ઘટનાઓ, પરાગધાનીના પ્રકારો, બરાબર, એના વિશે વિગતવાર સમજી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે ખૂબ જ મોસ્ટ ટાઈમની થિયરી શીખવાના છે માનવમાં લિંગી પ્રજનન. એમાં પણ સ્ટાર્ટ થાય છે થિયરી યૌવનારંભ, એટલે કે કિશોરાવસ્થા. યૌવનારંભ એટલે કે જ્યારે છોકરાઓ યુવા અવસ્થામાં જે આવે છે એ અવસ્થાને શું કહેવામાં આવે છે, યૌવનારંભ અવસ્થા, એટલે કે એમાં છોકરા છોકરી બંનેનો સમાવેશ થાય, ક્લિયર, જેને આપણે કિશોરાવસ્થા તરીકે ઓળખીએ છીએ અથવા એને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે અત્યારે તમે હાલમાં જુઓ તો તમે તમારી તરુણાવસ્થામાં પહોંચી ગયેલા છો. તો આપણે શરૂઆત કરીએ કે કિશોરાવસ્થા કોને કહેવાય. તો કે આ અવસ્થા દરમિયાન છોકરા છોકરી બધા જે પ્રજનન અંગો હોય છે એ ક્રિયાશીલ બને છે. શાના માટે? તો કે પ્રજનનની ક્રિયા કરવા માટે. બીજી વસ્તુ કે છોકરો અને છોકરી એ જાતીય પરિપક્વતા મેળવે છે, એટલે કે આ અવસ્થામાં જ્યારે છોકરા છોકરીઓ પ્રવેશે છે તો ત્યારે એ સમયગાળા દરમિયાન છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વ બને, એટલે કે એમના જે જાતીય અંગો છે એ જાતીય અંગોનો વિકાસ થાય છે, એને શું કહેવામાં આવે છે, યૌવનારંભ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અથવા કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે તમને ખ્યાલ આવ્યો હશે પહેલા પોઈન્ટમાં, એટલે તેની વ્યાખ્યામાં, કે જે ઉંમરે પ્રજનન અંગો કેવા બને છે, ક્રિયાશીલ બને છે, તેમજ છોકરો અને છોકરી એ જાતીય પરિપક્વતા મેળવે છે તો આ અવસ્થાને કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, ક્લિયર. હવે તરુણાવસ્થામાં પ્રવેશે એટલે છોકરા છોકરીઓની જે શારીરિક વૃદ્ધિનો દર હોય એ ધીમે ધીમે ઓછો થતો જાય છે, પરંતુ એની સામે જે પ્રજનન પેશીઓ છે એ પરિપક્વ થાય છે. પ્રજનન પેશી એટલે કે એવી પેશીઓ કે જે પ્રજનનની ક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, જેને આપણે કિશોરાવસ્થા અથવા મુગ્ધાવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. પરીક્ષાની અંદર પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. બીજું કે આ જે તરુણાવસ્થા છે અથવા તો કિશોરાવસ્થા એ બાળપણ, એટલે કે આપણું જે બાળપણની અવસ્થા હોય છે તે અને પુખ્તાવસ્થા એમનો સંક્રાંતિ કાળ દર્શાવે છે, બરાબર. એટલે કે બાળપણમાંથી જ્યારે આપણે તરુણાવસ્થામાં આવીએ છીએ, તરુણાવસ્થામાંથી પછી પુખ્ત વયની અવસ્થામાં આપણે પ્રવેશીએ છીએ. બીજું કે આ જે અવસ્થા છે, કઈ? તો કે કિશોરાવસ્થા અથવા તરુણાવસ્થા, એ પુખ્તાવસ્થામાં પ્રવેશવાની પૂર્વ તૈયારી રૂપની અવસ્થા છે. એટલે કે સૌપ્રથમ આપણે બાળપણ પૂરું કરીએ છીએ, બાળપણમાંથી આપણે ધીમે ધીમે તરુણાવસ્થામાં પ્રવેશીએ છીએ, તરુણાવસ્થામાંથી આપણે સામાં પ્રવેશીએ છીએ, પુખ્ત વયની ઉંમરમાં આપણે પ્રવેશીએ છીએ. તો એના માટેની પૂર્વ તૈયારીની જો અવસ્થા હોય તો એ કઈ છે, કિશોરાવસ્થા, બરાબર. બીજું કે આ જ તરુણાવસ્થા અથવા કિશોરાવસ્થાને આપણે શારીરિક અને માનસિક વિકાસ માટેના નિર્ણાયક તબક્કાની અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. અને ખાસ ધ્યાનમાં રાખવા જેવું હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે કે છોકરીઓ અને છોકરાઓ કેટલી ઉંમરે તરુણાવસ્થામાં પહોંચે છે. તો છોકરીઓ માટે તમારે યાદ રાખવાનું છે 10-12 વર્ષની ઉંમર, અને છોકરાઓ માટે તમારે યાદ રાખવાનું છે 13-14 વર્ષની વયે છોકરાઓ તરુણાવસ્થામાં પ્રવેશે છે, જ્યારે છોકરીઓ 10-12 વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં પહોંચે છે, ક્લિયર. તો આ થઈ તરુણાવસ્થા એટલે કે કિશોરાવસ્થાની સામાન્ય વાત, આપણે નોટ ડાઉન કરી દઈએ. ત્યારબાદ આપણે આગળ વધીશું કે આ જે કિશોરાવસ્થા છે એ દરમિયાન છોકરા અને છોકરીઓની અંદર કયા કયા પ્રકારના સામાન્ય અને બીજા જાતીય ફેરફાર થતા જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે પહેલા વ્યાખ્યા લખીએ. તો કે યૌવનારંભની વ્યાખ્યા શું આવશે, તો જે ઉંમરે
ક્રિયાશીલ બને, અલ્પવિરામ છોકરો કે છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે તો તે અવસ્થાને યૌવનારંભ અવસ્થા કે કિશોરાવસ્થા કહે છે. ક્લિયર? ત્યારબાદ એની અંદર આપણે બીજો પોઈન્ટ લખીએ તો કે આ અવસ્થા દરમિયાન શારીરિક વૃદ્ધિનો દર ધીમો થાય છે. આ અવસ્થા દરમિયાન શારીરિક દર ધીમો થતો જાય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ શું આવશે? તો કે પ્રજનન પેશીઓ પરિપક્વ બને છે, જેને શું કહેવામાં આવે છે? કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થા કહે છે. થઈ ગયું ક્લિયર આટલું વસ્તુ? ત્યારબાદ આગળ શું આપ્યું છે કે આ જે ત્રણ અવસ્થા છે એ બાળપણ અવસ્થા અને પુખ્ત અવસ્થાનો સંક્રાંતિ કાળ છે. લખીએ, કિશોરાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાનો સંક્રાંતિ કાળ દર્શાવે છે. ક્લિયર? ત્યારબાદ શું આવશે? પુખ્તાવસ્થામાં પ્રવેશવાની પૂર્વ તૈયારી રૂપ માટેની આ અવસ્થા છે. એટલે કે બાળપણ પછી સીધા આપણે પુખ્ત અવસ્થામાં જતા નથી, પરંતુ તરુણ અવસ્થામાં પ્રવેશીએ છીએ, તો એ તરુણ અવસ્થામાંથી ધીમે ધીમે આપણે પુખ્ત અવસ્થામાં પહોંચીએ છીએ. ત્યાર પછી લખીએ તો કિશોરાવસ્થા એ શારીરિક અને વિકાસ માનસિક વિકાસ માટેનો નિર્ણાયક તબક્કો છે. ક્લિયર? અને ત્યાર પછી મોસ્ટ આઈએમપી હેતુ લખી કે છોકરીઓ કેટલા ઉંમરની હોય. છોકરીઓ 10-12 વર્ષની વયે તરુણાવસ્થામાં પહોંચે છે. અને છોકરાઓ 13-14
વર્ષની વયે તરુણાવસ્થામાં પહોંચે છે. ક્લિયર? તો નોંધાણ કરી દઈએ અને પોઈન્ટ કરતા જઈએ તો કે જે ઉંમરે પ્રજનનો કેવા બને છે, ક્રિયાશીલ, તેમજ છોકરો કે છોકરી એ જાતીય રીતે પરિપક્વતા મેળવતા થાય તો એ અવસ્થાને શું કહેવામાં આવે છે, યૌવનાવસ્થા અથવા કિશોરાવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થા દરમિયાન શારીરિક દળ કેવો થતો જાય છે, ધીમો થતો જાય, પ્રજનન પેશી કેવી બને છે, પરિપક્વ વધતી જાય, જેને આપણે કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થા કહીએ છીએ. કિશોરાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાનો સંક્રાંતિ કાળ દર્શાવે છે, અથવા તો પુખ્તાવસ્થામાં પ્રવેશવાની જો પૂર્વ તૈયારી માટેની અવસ્થા હોય તો એ કઈ છે, તરુણાવસ્થા અથવા કિશોરાવસ્થા. બીજું કે આ જે અવસ્થા છે શારીરિક અને માનસિક વિકાસ માટેનો નિર્ણાયક તબક્કો છે, જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ. અને બીજી વસ્તુ કે છોકરીઓ 10-12 વર્ષની વયે તરુણાવસ્થામાં પહોંચે અને છોકરાઓ 1-14 વર્ષની વયે તરુણાવસ્થામાં પહોંચે છે. ક્લિયર? તો આ થઈ શરૂઆતની વાત, એટલે કે કિશોરાવસ્થામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી હતી. હવે આપણે આગળ વધીએ. કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફાર, એટલે કે છોકરા અને છોકરીઓની અંદર એવા કયા ફેરફારો છે કે જે બંનેમાં કોમન છે, તો જોઈએ. મગજ અને જાંઘોની મધ્યની અંદર જે જનન અંગો આવેલા છે તો એ જનન અંગો વાળા વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે, એ છોકરા અને છોકરીમાં બંનેમાં કોમન છે. જેનો રંગ કેવો હોય છે, તો કે ઘેરો રંગ હોય છે. બીજું કે હાથ પગ કે ચહેરાના ભાગે નાના રોમ ઉગવાની શરૂઆત થાય. છોકરા અને છોકરીની વજન અને ઊંચાઈમાં વધારો થાય. બીજું કે એમની ત્વચા તૈલી બને, એટલે કે આ બંને કોમન છે. ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય. ત્યાર પછી અવાજમાં ફેરફાર, એટલે કે આપણે તીણા શબ્દની જગ્યાએ લખીએ અવાજમાં ફેરફાર, બંનેમાં થાય છે, એટલે કે કોમન છે. બરાબર? ફરીથી બગલ અને જાંઘોની મધ્યમાં આવેલ જનન અંગો વાળા વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે, જેનો રંગ ઘેરો હોય છે. હાથ પગ કે ચહેરાના ભાગે નાના રોમ ઉગવાની શરૂઆત થાય. વજન અને ઊંચાઈમાં વધારો થાય. ત્વચા તેલી બને છે, જેને કારણે ચહેરા પર ઘી થવાની શરૂઆત થાય છે અને અવાજમાં ફેરફાર થાય છે. તો આ બધા ફેરફારો ક્યારે થાય છે, તો કે કિશોરાવસ્થા દરમિયાન, એટલે કે કિશોરાવસ્થામાં જ્યારે પ્રવેશે છે ત્યારે એ સમયગાળા દરમિયાન આપણને આ તમામ પ્રકારના ફેરફાર છોકરા અને છોકરીઓ બંનેમાં સામાન્ય જોવા મળે છે. ક્લિયર? તો આપણે એની વિગતવાર દર્શાવી દઈએ. શું આવશે પહેલો પોઈન્ટ, તો લખીએ બગલ અને જાંઘોની મધ્યના જનન અંગો ના વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય. તેનો રંગ પણ કેવો હોય છે, ઘેરો હોય છે. ત્યાર પછી શું આવશે, તો કે હાથ પગ કે ચહેરાના ભાગે નાના રોમ ઉગે છે.
તો રોમ નો અર્થ શું થાય? આપણે બધાને ખ્યાલ જ છે, રોમ એટલે કે રૂવાની, અમુકના શરીર ઉપર રૂવાની રૂવાની શરૂઆત થાય, એટલે કે જેને કાયમ માટે દેખાય છે અમુક શરીરના અંગો ઉપર, નાના નાના રોમ કે છે જેને આપણે રૂવાની તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી શું આવશે? તો કે તેમની ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે, બરાબર. ત્યાર પછી શું આવશે? વચા તેલી એટલે કે ચીકાશવાળી, ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય છે. અવાજમાં ફેરફાર થાય છે. તો આ સામાન્ય ફેરફારો છે કે જે છોકરા અને છોકરી બંનેમાં જોવા મળે છે. તો જોઈ લઈએ ફરી વખત. બગલ અને જાંઘોની મધ્યના જનન અંગોના વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય, એનો રંગ કેવો હોય છે? તો કે ઘેરો. હાથ પગ કે ચહેરાના ભાગે નાના રોમ ઉગે છે. એમની ઊંચાઈ અને વજનમાં પણ વધારો થાય. ત્વચા કેવી બને છે? તો કે તૈલી એટલે કે ચીકાશવાળી બને છે. ચહેરા પર ખીલવાની શરૂઆત થાય અને અવાજમાં પણ ફેરફાર થાય છે. તો આ થયા કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો. હવે આપણે જોઈએ જાતીય ગૌણ લક્ષણો, જે બંનેમાં અલગ અલગ છે, એટલે કે છોકરાઓમાં પણ અલગ છે અને છોકરીઓમાં પણ અલગ છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો છોકરીઓમાં જાતીય ગૌણ લક્ષણો કઈ રીતે અલગ પડે છે? તો કે પહેલું, છોકરીઓની અંદર જે અંડમીના આવેલા હોય છે જનન અંગ તરીકે, જેને અંડકોષ ઉત્પન્ન કરવાની ક્રિયા કરે છે, એટલે કે અંડપિંડ એ અંડકોષનું નિર્માણ કરે છે. બીજી વસ્તુ કે તેમના જે પ્રજનન અંગો હોય છે એ પ્રજનન અંગોનો વિકાસ થાય છે. છોકરીઓની અંદર આવે સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, જેને કારણે સ્તનમાં જે કદ હોય છે એ કદમાં વધારો થાય છે, એટલે કે નાના કદના સ્તનમાંથી મોટા કદના સ્તન થાય છે. બીજું કે સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે, એટલે કે સ્તનની જે આગળનો ભાગ હોય છે એ ભાગ કેવો હોય છે? ઘેરા રંગનો હોય છે. અને બીજું કે તેઓમાં રજોસ્ત્રાવ થાય છે, જેને આપણે માસિક ચક્ર અથવા તો ઋતુ ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે છોકરીઓની અંદર દર મહિને 5-7 દિવસ દરમિયાન રજોસ્ત્રાવ થતો હોય છે, એટલે કે અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે, જેને માસિક સ્ત્રાવ અથવા ઋતુસ્ત્રાવ કે ઋતુ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી અંડપિંડ એ અંડકોષનું નિર્માણ કરે છે, છોકરીઓના જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગોનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, જેને કારણે કદમાં શું થાય છે? વધારો થાય છે. અને સ્તનાગ્રની એટલે કે સ્તનના આગળના ભાગની ત્વચાનો રંગ કેવો બને છે? ઘેરો બને છે. અને છોકરીઓમાં રજોસ્ત્રાવની શરૂઆત થાય એટલે કે ઋતુચક્રની શરૂઆત થાય. અને બીજું એક પોઈન્ટ આપણે ઉમેરી દઈએ તો કે અવાજ તીણો બને છે. ક્લિયર? તો આ થયા જાતીય ગૌણ લક્ષણો કે જે છોકરીઓમાં જોવા મળે છે. હવે એની વિરુદ્ધમાં વાત કરીએ તો કે જાતીય ગૌણ લક્ષણો છોકરાઓમાં કયા પ્રકારના હોય છે? તો કે એમની અંદર જે મુખ્ય પ્રજનન અંગ આવેલો છે શુક્રપેટી, કે જે શુક્રકોષોનું નિર્માણ કરે છે, બરાબર. બીજી વસ્તુ કે એમના ચહેરા ઉપર દાઢી કે મૂછનો વિકાસ થાય છે, આપણે બોલીએ છીએ કે મૂછનો દોરો ફૂટેલો છે, બરાબર. ત્યાર પછી એમનું જે શરીર છે ને એ વધુ સ્નાયુબદ્ધ બનતું જાય છે,
સાથે સાથે એમનો જે અવાજ હોય છે, છોકરાઓનો અવાજ, એમાં આપણને કર્કશતા જોવા મળે. કેટલાકનો અવાજ આપણને જાડો એટલે કે ઘોઘરો અવાજ સાંભળવા મળે છે. બીજું કે છોકરાઓની જે ખભા અને છાતીનો જે ભાગ હોય છે, આખા ભાગની વાત કરું છું, તો એ ભાગ વધારે પહોળો બનતો જાય છે. અને ત્યાર પછી લાસ્ટ હોય છે કે એમનું જે શિશ્ન હોય છે એ મોટું બને છે અને સખત થઈને ઉર્ધ્વસ્થ બને છે. એટલે કે પ્રસંગોપાત, એટલે કે જે સમયગાળા દરમિયાન શિશ્ન, એટલે કે એવી અવસ્થા કે જે સમયગાળા દરમિયાન પ્રજનનનો સમય હોય, તો એ સમયગાળા દરમિયાન છોકરાઓની અંદરનો જે શિશ્ન છે એ કેવું બને છે? મોટું, સખત અને ઉર્ધ્વસ્થ બને છે. ક્લિયર? તો આ થયા જાતીય ગૌણ લક્ષણો કે જે છોકરાઓમાં જોવા મળે છે. તો આપણે એને વિગતવાર દર્શાવી દઈએ. સુઅવસર પહેલો પોઈન્ટ આપણે લખીએ તો કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓમાં થતા ગૌણ ફેરફારો. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે લખી દઈએ, અંધપિંડ એ જાતીય અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. ત્યાર પછી લખીએ અંધપિંડ એ અંતકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. નેક્સ્ટ પોઈન્ટ શું આવશે? તો કે તેમના પ્રજનન અંગોનો વિકાસ થાય છે. ત્યાર પછી શું આવશે? સ્તન ગ્રંથિનો વિકાસ થાય. બરાબર? જેને લીધે સ્તનના કદમાં વધારો થાય. ત્યાર પછી શું આવશે? તો કે સ્તનાગ્રની ત્વચાનો રંગ કેવો બને છે? તો કે ઘેરો બને છે. નેક્સ્ટ પોઈન્ટ શું આવશે? તેઓમાં રજોસ્ત્રાવ ની શરૂઆત થાય છે. જેને માસિક ચક્ર કે ઋતુ ચક્ર કહે છે. અને લાસ્ટ અવાજ મુખ્ય પ્રજનન અંગ કહેવાય. એટલે કે અંધપિંડ એ અંધકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. છોકરીઓમાં પ્રજનન અંગોનો વિકાસ થાય છે, એટલે કે ધીમે ધીમે જે પણ પ્રજનન અંગો છે કે જે પ્રજનન ક્રિયા કરવામાં જવાબદાર છે અને એ પ્રજનન ક્રિયાને સફળ બનાવવા માટેનો મહત્વનો ભાગ ભજવે તેવા પ્રજનન અંગોનો વિકાસ થાય. સાથે સાથે સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, જેને લીધે સ્તનના કદમાં શું થાય છે? વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ કેવો બને છે? ઘેરો. એટલે કે સ્તનની આગળ જે નેપલ આવેલી હોય છે એનો રંગ કેવો હોય છે?
ઋતુસ્રાવની શરૂઆત થાય, જેને આપણે માસિક ચક્ર કે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. અને સાથે સાથે એનો અવાજ કેવો થતો જાય છે, તીણો થતો જાય છે. તો આ થયા કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓમાં થતા ગૌણના ફેરફારો. હવે આપણે વિગતવાર દર્શાવીશું છોકરાઓની અંદર કયા પ્રકારના જાતીય ગૌણ ફેરફારો જોવા મળે છે. કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતા ગૌણ ફેરફારો, તેમાં આપણે પહેલો પોઈન્ટ લખી દેવાનો, છોકરાઓમાં નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચેપ્ટર નંબર 7 ની અંદર અલગ અલગ પ્રકારની જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શીખી ગયા હતા, એમાં આપણે શુક્રપિંડ અને અંડપિંડ ગ્રંથિ વિશે વાત કરી ગયા હતા. તો શુક્રપિંડ જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે, એટલે કે શુક્રપિંડની અંદર એવો કયો અંતઃસ્ત્રાવ આવ્યો છે જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ, કે જે શુક્રપિંડ ગ્રંથિ સ્ત્રાવ કરે છે. જ્યારે અંડપિંડ ગ્રંથિની વાત કરીએ તો અંડપિંડ ગ્રંથિની અંદર બે પ્રકારના અંતઃસ્ત્રાવવાળા હોય છે, એક તો ઇસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. બરાબર છે, આકાશમાં રાખજો. ચાલો, જેમ છોકરીઓમાં માતા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, એવી રીતે છોકરાઓમાં નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આગળ જોઈએ તો કે શુક્રપિંડ એટલે કે જે મુખ્ય નર પ્રજનન અંગ તરીકે ઓળખાય, તો એ શુક્રપિંડ એ શુક્રકોષો મુક્ત કરવાની શરૂઆત કરે છે. ક્લિયર? બીજું, ચહેરા પર દાઢી મૂછનો વિકાસ થાય છે. આ વસ્તુ તો આપણને અત્યારે ખ્યાલ આવી જવી જોઈએ કે ઘણા છોકરાઓની દાઢી અને મૂછ દેખાવા લાગી હશે. બરાબર, તેમનું શરીર વધુ સ્નાયુબદ્ધ બને છે, તેમનો અવાજ કર્કશ અને જાડો બને છે. ત્યારબાદ આવશે તો તેમની ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત થતો જાય છે, તેઓનો છાતી અને ખભાનો ભાગ વિસ્તૃત થતો જાય છે. આપણે બધાને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી તેમનું શિશ્ન પ્રસંગોપાત એટલે કે એવો સમયગાળો હોય કે જે સમયગાળા દરમિયાન પ્રજનનની ક્રિયા થતી હોય, તો એ સમયગાળા દરમિયાન શિશ્ન પ્રસંગોપાત મોટું અને સખત થઈ ઉર્ધ્વજ એટલે કે ઊભું બને છે. ક્લિયર? તો આ થયા જાતીય ગૌણ લક્ષણો છોકરાઓમાં. શું આવશે પહેલો પોઈન્ટ? તો કે છોકરાઓમાં નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. તો નર જાતીય અંતઃસ્ત્રાવ તરીકે આપણે શુક્રપિંડ ગ્રંથિની વાત કરીએ તો શુક્રપિંડ એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ
કરે છે, જેની મદદથી શુક્રકોષો મુક્ત કરવાની શરૂઆત થાય છે. બીજું કે એમના ચહેરા પર નાડી મૂછનો વિકાસ થાય, એમના શરીરના સ્નાયુઓ વધારે સ્નાયુબદ્ધ થતા જાય, અવાજ એમનો કર્કશ અને ઝાળ થતો જાય, એમની જે છાતી અને ખભાનો જે ભાગ છે વધારે બ્રોડ બનતો જાય એટલે કે પહોળો બનતો જાય છે, અને એમનું જે સિઝનલ છે એ પ્રસંગોપાત એટલે કે જે સમયગાળા દરમિયાન એ ઉત્તેજિત થતું હોય છે એ સમયગાળા દરમિયાન સખત થઈને ઉધ્વસ્ત એટલે કે ઊભું બને છે. ક્લિયર? તો આ થઈ યૌવનાવસ્થા અથવા તરુણાવસ્થા અથવા કિશોરાવસ્થા અથવા એનું બીજું નામ છે મુગ્ધાવસ્થા. ક્લિયર? તો તમારી થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સનો સવાલ છે, મોસ્ટ આઈમ્પી છે. પ્લીઝ ખાલી તમે ચિંતા પર ધ્યાન આપી દેશો અને એટલું પણ લખીને આવશો તો પણ તમે સરળતાથી માર્ક્સ મેળવી શકો. જો ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેને વાક્ય બનાવતા નહીં આવતું તો એવા વિદ્યાર્થીને એક ખાસ હિંટ આપું છું, એટલે આ બધા માટે જ કામ લાગે. પણ કેવા સવાલ માટે? તો કે કોઈ સવાલ એવો હોય છે કે જે આપણને વાક્ય રચના બનાવવામાં તકલીફ પડતી હોય, તો એવા સવાલના જવાબ જ્યારે પરીક્ષામાં પૂછાતા હોય તો એટલીસ્ટ તમારું બાકી રહી જાય એના કરતાં બહેતર છે કે તમે શોર્ટકટમાં જ્યારે આવો ચિતાર પણ લખીને આવશો ને તો પણ તમને એના માર્ક્સ મળી શકે છે. એમાં ખાસ કરીને જે ઓછા માર્ક્સ લાવતા હોય એટલે કે એમને યાદ રાખવામાં તકલીફ પડતી હોય, તો એવા વિદ્યાર્થીઓ દરેક ચેપ્ટરની જે પણ થિયરી હોય તો એમાં આપણે ચિતાર સૌપ્રથમ દર્શાવ્યો જ હોય છે, તો એટલીસ્ટ એવા ચિતાર સ્વરૂપે પણ તમારે થોડું ઘણું લખીને આવવાનું રહેશે, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આપણે સારા માર્ક્સે પાસ થઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આજના લેક્ચરમાં તરુણાવસ્થા અને તરુણાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો અને ગૌણ ફેરફારો બંનેમાં કઈ રીતે અલગ પડે છે એના વિશે ખૂબ જ સરળ રીતે સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.